એ મારી સાયકલ ની સાવી ખોવાણી સાવી મને જડતી નથી કેવી સાવી એ કરી મારી ઘાણી સાવી મને જડતી નથી એ સાયકલ ની સાવી ખોવાઈ ગઈ જડી તને ના ના ક્યાં પડી ગઈ છે એલા ઉભો રે ઘડીક સાવી તો ગોતાય મારે ઉતાવેલ છે ગામ માં જોઈ આવ્યો બે વાર તો કેડે કેડે જોયું પણ ક્યાંય સાવી જડતી ના ને ક્યાં પડી ગઈ છે કારેલા શાક કઈ નઈ બનાવવું કારેલા શાક ક્યાં મન ભાવે ત્રણ વખત સાયકલ લઈને ગામ માં ગયો તો તારે તો ધ્યાન કરાય ને કે સાવી વગર સાયકલ નું તાળું ન ખુલે અને તાળું ન ખુલે સાયકલ ન હાલે એટલી તો ખબર પડે કે નહીં ઈ બધું ધ્યાન તે મારે રાખવાનું હોય મારે ન રાખવાનું હોય બકુલ ભાઈ હા વાતું ના કરી પહેલા ચોકલેટ ખવડાવો એ હારું ખવડાવો આખું બંધ કરી જા બસ મોઢું ખોલ હા ચોકલેટ ખવડાવો છો લે તારે હું ખવડાવી દીધું ઈ કડવી ચોકલેટ કહેવાય હું કડવી ચોકલેટ પણ તમે એને હેરાન કરો છો સાયકલ ની સાવી એને જ દેખાડી આપણે એને જ દેખાડી તો પણ અચ્યા ચોકલેટ મારે ક્યાં લેવા જાવી તું તે અને કારેલા શાક માર નથી ખાવું હું શાક બદલતા હું ભાઈ એ પણ તમે ક્યાં કારેલા બદલાવા જાવ છો ઓણલા તુવેર બહુ હારી થઈ કા અને તુવેર મીઠી બહુ થઈ આમાં દાણા ભેગા કેમ નથી થાતા દાણા ભેગા થાય જ છે ક્યાં એલા ડીશ માં દેખાતા તો નથી એ પેટ માં દાણા ભેગા થાય પણ તું ખા માને શાક બનાવવાનું છે બેહી ગયા અમને ભોળા દેદા હા બેટા હારું કર્યું મમરાભાઈ આવ્યા તે તમે તુવેર ફોલાવો લ્યો મારે ક્યાં શાક ખાવું તે હું તમને તુવેર ફોલાવું તમે બેઠા એટલે એટલે તું ખા માને પેટ માં દુખશે ખાવા જો ને ભોળા દાદા એટલું શાક તો ઈ ઓછું ખાહે પણ દાણા ભેગા થાય તો શાક થાય ને ખબર જ ના પડતી કઈ ખાવાની કાસુન પાકું ખાધા જ કરે હું માથાકૂટ ચાલુ છે બીજી હું માથાકૂટ હોય આની ખાવાની માથાકૂટ શરૂ છે હું વસ્તુ લાવ્યો ઈ ન ખાઈએ કે તો હવે ઈ ગમે ઈ વસ્તુ ખાવાની ખાઈ જ જાય ખબર જ ક્યાં પડે તો બોલો ન ખાઈએ કે મને 100 રૂપિયા આપજો પછી ખાવાની વસ્તુ છે ને ખાવાની વસ્તુ આ તો તમ તો તું કે 100 રૂપિયા હું મૂકી દઉં તું 100 રૂપિયા મૂકી દે મમરા ભાઈ મૂકત 100 રૂપિયા ના ના હું હુકમ 100 રૂપિયા મૂકું કારેલા લાવ્યો હું ભલે ને બકુલભાઈ તમે કારેલા લાવ્યા અને ખાવાની વસ્તુ માં ક્યાં કઈ ખબર પડે એ તો કારેલા ખાઈ જાય હવે કારેલા ના શાક ને બાઇફિન શાક કરી તો એટલું કડવું લાગે કાસા કારેલા કોઈ ખાઈ કે ના રે ના તો હું હું કામ 100 રૂપિયા મૂકું ભોળા દાદા ના 100 રૂપિયા લઈ લઈ પસાનું બકાલું લાવીશ અને પસાનું આપણે બે નાસ્તો કરશું તો વાંધો નહીં તો હું 100 રૂપિયા મૂકું હાલ આપણે કીધે આયે ના લે બકુડા 100 રૂપિયા મૂક વાતો કર માં આ લ્યો અને કારેલા મૂકું હું લાય કેવો ખાઈ જોઈ તો ખરા લોલા તારી પરીક્ષા ની ઘડી આવી ગઈ બધા કારેલા તારે ખાઈ જવાના કારેલા ખાઈ જાવ ખરો પણ 100 રૂપિયા ની પછી મને કાક હારી વસ્તુ ખવડાવી પડે અરે બધા કારેલા ખાઈ જા ને પછી 100 રૂપિયા આપડા છે તારે જે ખાવું એ ખવડાવી તો આ કારેલા ખાઈ જાવ કેમ લાગે બકુલભાઈ આપડે 100 રૂપિયા આવશે કે જાહે આવે તને એ તો તાનમાં એક કરેલું ખાઈ ગયો એટલા બધા થોડા ખાઈ કે ભાઈ ચિંતા નહીં કરતા બે કરેલા તો એ ભલે ખાઈ ગયો હજી ત્રણ કરેલા પીડ્યા છે એ થોડો ખાઈ કે તો વાંધો નહીં હવે તો બકુલભાઈ પાકું થઈ ગયું આપણે 100 રૂપિયા ગયા છે નો જા એમ તમે હું કામ ચિંતા કરો હજી બે કરેલા પીડ્યા મમરા ભાઈ એના મોઢામાં છે જોવા જઈએ એના ગળે નથી ઉતાર્યા કરેલા ભોળા દાદા એ થૂકશે કેવું કરશે ને તો હું 100 રૂપિયા નહીં લેવા દેવો નો થૂકે જો અલ્યા છેલ્લો દડો છે છેલ્લી વિકેટ છે આઉટ ન થતો સિક્સર મારી દેજે
એ કાઈ મોઢામાં લાવોને ભોળા દાદા, હો રૂપિયા, હું તો મસ્તી કરતો હતો. ઓ રૂપિયા પાછા ન મળે હો. ભોળા દાદા, મને કારેલાનું શાક નહોતું ભાવતું ને, તો હું શાક બદલાવા આવ્યો હતો. તને કારેલાનું શાક નહોતું ભાવતું અને મેં આને કાચા કારેલા ખવડાવ્યા અને તારે હો રૂપિયા પાછા જોવે. હાલ લે, હાલ હવે હું તને નાસ્તો કરાવું. હાલ અને પાછા વાહા ન આવતા. મમરા ભાઈ, આ તો આપણા હો રૂપિયા લઈને ગયા. આપણા છે ને પૈસા તો મારા ગયા. પણ એ આપણા કહેવાય ને એમ. આપણા પૈસે લ્યો, આવી નાસ્તો કરવાના ને આપણે અહીંયા બેસવાનું. હાલો હાલો, ની વાહે જાય એને નથી હકેથી ખાવા દેવું. હાલો હાલો, તો આપણે નાસ્તો તો કરવો જ છે. આ કોળી ગયા ઉતાવળે. હાલો ગયા ગયા ગયા, આપણને ભાડા ના. હાલ આપણે ભાગ્યું. હાલ પણ એ બાજુ તો ઓલા ગયા, આપણે અહીંથી વૈયા જઈવી. આપડે ક્યાં ઘર ના પૈસા દેવા, 100 રૂપિયા આવેલા છે ને. હા તો ખાવા મન. બટાટા બહુ મસ્ત છે. ભોળા દાદા, ભૂંગળા થેલી તો લઈ લો. ઉપર લઈ લો. હવે ભોળા દાદા, તમે બટેટા ગણો, પછી ખાઈજો, હું પેલા ખાવ. હાલે તું ખાવા મન. એ અરતાલી, ભોળા દાદા હવે તમારા બટેટા ખાવાય તો ખાવ, મને તો પેટમાં દુખવા મીન્યું. હવે ક્યાં છે, તું અરતાલી ખાઈજો અને બે મે ખાધા, પછા બટેટા પૂરા થઈ ગયા. જો ટમટમ, પછા બટેટા પૂરા થયા એટલે 100 રૂપિયા ભૂંગળા મે ખાધા નહીં. ભોળા દાદા, વાતો કરો માં હવે બહુ પેટમાં દુખવા મીન્યું. હાલો પેટમાં તો દુખે જ તે ને, 48 બટાટા ખાઈ ગયો. હાલ હવે હાલ ઝૂંપડી આવી જાય. હાલ એ મમરા ભાઈ, ઘડીક માં આપણને બેન ફૂલવાડી નાવડા ક્યાં વઈ ગયા? કોને ખબર ક્યાં વઈ ગયા? કે બીજા કેડા છે ને ગામમાં વઈ ગયા હોય ને? મને એવું જ લાગે. એકવાર આપણે એને ભાયા ભાયા, બીજી વાર તો ભાયા જ નહીં. હાલો હાલો, ભલે ગમે ને જાવ હોય, ગામમાં ગમે ને નાસ્તા વાળાનો લે નાસ્તો કરતા હોય ને ગોત લેવાશે. કાય બકુલભાઈ, ગામમાં જ નહીં જાવું, ખોટે ખોટા આપણા બેના પગ દુખશે. હાલી હાલી એને કરતા એક કામ કરી, હાલો ઝૂંપડીએ વૈયા જઈ, કદાચ પાર્સલ લાવ્યો હોય તો આપણે તો મેળ પડી જાય. આ તો એક કામ કરીએ, ઝૂંપડીને વાહે હંતા જ જોઈ લઈ પેલા. હું હા હા હાલો ના પાડું તોય ખાધા જ કરે. આશ માણ ખાટલે પોગાણું, બહુ પેટમાં દુખે. તે પેટમાં દુખે જ તે ને, કેટલા બધા બટાટા ખાઈ ગયો. મારા ભાગમાં બે જ બટાટા આવવા દીધા. પણ મને એમ કે 100 રૂપિયા બારોબાર હતા બધાના બટાટા ખાઈ જવી, એટલે. પણ તારે વિચારવું જોવે, કેટલી બધી તુર ખાઈ ગયો, કાચા કારેલા ખાઈ ગયો, તો એટલા બધા બટાટા ન ખવાય પછી પેટમાં દુખે ને. એ વાત જવા જો ભોળા દાદા, બહુ પેટમાં દુખે, દવાખાને જવું પડશે. દવાખાને કાંઈ જવું ના, સાનો માનો ખાટલામાં હુઈ જા, હમણાં ફેર પડી જાહે. પણ ભોળા દાદા, એકલા ઘુમડિયા દાવે છે. ઓ બાપા, ડોક્ટર સાહેબ ને હવે તો અહીંયા બોલાવવા પડશે. મમરા ભાઈ, હા ડોક્ટર ને બોલાવવાની વાત કરે છે. તો હું કરશું બકુલભાઈ. એક કામ કરો, તમે આમ ફરીને ભોળા દાદા પાસે જાઓ અને એને કહો તમે ડોક્ટર બોલાવી દો છો એમ. પણ બકુલભાઈ, હું ડોક્ટર બોલાવીશ ને તો પૈસા મારે દેવા પડશે. પણ તમારે મને જ ફોન કરીને બોલાવવાનો છે, હું ડોક્ટર બનીને આવું. તો વાંધો નહીં, લ્યો. આમ જો આપણા હો લઈ ગયા ને, આપણે 500 કટાવા છે. હા હા, હાલો હું જાઉં. હાલો એ લા, ફેર પડ્યો, દુખાવો વધતો જાય. ઓય બાપા, તો પણ ઘડીક હુઈ જા ને, ફેર પડી જાહે. ક્યાં થઈને ભોળા દાદા, ભાઈ એવા ક્યાંય દેખાણા જ નહીં. તે તમે હું વાહે આવતા હતા, થોડે ખુદી વાહે આવ્યા હતા, પછી મેં પાછા ભાઈ આવ્યા. અમે મમરાભાઈ ઓલા થડે બટાટા ખાવા ગયા હતા, આને જો પેટમાં દુખવા મળ્યું. પેટમાં દુખે હતા ને? હા બહુ પેટમાં દુખે. તો ભોળા દાદા બેઠા, હું ડોક્ટર સાહેબ ને બોલાવો ને. હું કારું નો કહું પણ એ ના પાડે. પણ એટલે ડોક્ટર સાહેબ નો ફોન નંબર હોવો જોવે ને. ભોળા દાદા, આપણા ગામમાં ઓલા નવા ડોક્ટર સાહેબ આવ્યા ને, એનો ફોન નંબર છે મારી પાસે. તો તમે ફોન કરો ને. એ ભોળા દાદા પેટમાં દુખાવાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે, લ્યો હું એને ફોન કરી દઉં. હા તો કરો. હલો ડોક્ટર સાહેબ, ભોળા દાદાની વાડી આવો ને, ભોળા દાદાના માણસને પેટમાં દુખે છે. શું કીધું મુમરાભાઈ? એ ડોક્ટર સાહેબ હમણાં ફટાફટ આવે, એટલે એ ડોક્ટર સાહેબનું નામ જ છે ફટાફટ સાહેબ. હે? હા, એટલે ફટાફટ સાહેબ. હા આવ્યા સાહેબ. હાજર સાહેબ, ફટાફટ સાહેબ, બોલો શું પ્રોબ્લેમ છે? પેટમાં બહુ દુખે.
પેટ માં દુખે કાશી તુવેર ખાધી હતી લે મમરા ભાઈ ડોક્ટર સાહેબ ને ખબર પડી ગઈ હો તુવેર ખાધી હતી કે નહીં કાચી તુવેર હા કાચી તુવેર ખાધી હતી કડવી વસ્તુ ખાધેલી છે કારેલા ખાધા હતા કે લીમડો ખાધો તો કારેલા ખાધા હતા સાહેબ હા ખાધેલા જ હોય તો જ તે આ પેટ આ કઠણ થઈ ગયું એટલે તે સાવીન નતા ખાધા કારેલા સાવીન જ ખાધા તો કેમ પેટમાં દુખવા મળ્યું બટાટા ખાધેલા છે હા સાહેબ બટાટા ખાધા હા એટલે માથું ખખડે છે હું તો માથું ખખડે એમાં ખબર પડી જાય હા હા બટાટા ખાધા બટાટા પણ પેટમાં દુખે તમે માથામાં હુકમ મારો ઉભર્યો એકાદું કારેલું પેટમાં આખું હશે એટલે છે ને ગોટા ચડતા હોય ને વધારે પેટમાં દુખતું હોય એ લા તે સાવીન કારેલા નતા ખાતા એ તમે એમ કીધું ને છેલ્લી વિકેટ છે આઉટ ન થાતો તે હું છેલ્લું કારેલું ગળી ગયો થો હા તો એમાં પેટમાં દુખે એ કારેલું પેટમાં આખું રહી ગયેલું છે એ કાઢવું પડશે આ તો સાહેબ કાઢો કાઢો મશીન બધા સેજ આરે લાઈટ છે ને અહીંયા ના ના સાહેબ લાઈટ નથી તો કઈ ટ્રેક્ટર કેવું વાહન છે તો એની બેટરી પણ ચાલશે હા સાહેબ ટ્રેક્ટર પડ્યું છે એમાં બેટરી છે આપો છેડા મશીન હારે જ હોય હમણાં જવા તમે કારેલું આવે બાય લાવો લાવો હું છેડા આપીએ બોલો જો દાદા અત્યારે ખાણી પીણીમાં બહુ ધ્યાન રાખવી પડે નહીતર આમ જ પેટમાં દુખાવો થાય ડોક્ટર સાહેબ બેટરી છેડા આપી દીધા છે મશીન કરો ચાલુ હા ડોક્ટર સાહેબ એમ મશીન રાખો હું તો પૈસા તો દાદા હું એના લઉં છું હાલ તૈયાર રહેજે ઓહો જો તો મમરાપા આખું કારેલું બહાર કાઢ્યું એલે હવે પેટમાં દુખે હજી થોડુંક થોડુંક દુખે તો એ તો બટાટાનું દુખે છે ડોક્ટર સાહેબ હું આ બેટરીથી છેડા તો કાઢી આવું હા ફટાફટ છેડા કાઢો પૈસા કેટલા દેવાના સાહેબ એ 500 રૂપિયા આપો ફટાફટ પૈસા એટલે ડોક્ટર સાહેબ ઝટપટ નીકળે હા લો સાહેબ 500 રૂપિયા લો 100 રૂપિયા બકુડાના મમરાભાઈ ના લીધા ને એમાં તો 500 રૂપિયા દેવા પડ્યા લો સાહેબ હા બસ બકુલભાઈ ખિસ્સામાં ક્યાં નાખો ભાગ પડો આમ જઈને તમી છે પકડ પકડ આ બકુડો છે પકડ આમ પણ મને હજી પેટમાં દુખે એ પછી ભલે પેટમાં દુખતો પકડ આમ લા ઉભા રહ્યો ઈ તો કેતા જાવ કારેલું મશીન માંથી કાઢ્યું તું પેટમાંથી કારેલું એને મશીન મોઢામાં રાખ્યું ને પછી કેક થી આવ્યું